દીવ જિલ્લામાં મારી માટી મારો દેશ અંતર્ગત એક સાથે વિવિધ સ્થળોએ અમૃત કળશ યાત્રા યોજાઈ. ઉલ્લેખનીય છે કે પ્રગતિશીલ અને ગૌરવશાળી ભારતના 75 વર્ષ પૂર્ણ થવા પર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં મેરી માટી મેરા દેશ અભિયાનનું આયોજન કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે, જેમાં સામાન્ય નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહેલ છે. આ અનુસંધાનમાં આજે 12 ઓગસ્ટ 2023ના રોજ દીવ જિલ્લામાં મારી માટી મારો દેશ અંતર્ગત એક સાથે વિવિધ સ્થળોએ અમૃત કળશ યાત્રા યોજવામાં આવી, જેમાં દીવના વણાકબારા મુકામે દીવ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયાના નેતૃત્વમાં ભવ્ય અમૃત કળશ યાત્રા યોજવામાં આવી. આ પ્રસંગે સેલ્ફ હેલ્પ ગ્રુપના અગ્રણી જમનાબેન અને દયાબેનના સફળ નેતૃત્વમાં કરીનાબેને કળશને પોતાના માથા પર રાખી ગામની બે દીકરીઓ કંગના અને કૃતિકાએ ભારત માતાના પરિધાન ધારણ કરી સંપૂર્ણ સન્માન સાથે આ અમૃત કળશ યાત્રાનો વણાકબારા બસ સ્ટેન્ડ ગ્રાઉન્ડ મુકામેથી શુભ પ્રારંભ કરવામાં આવેલ, જે ગામના મુખ્ય માર્ગો અને બંદર વિસ્તારમાંથી પસાર થઈ ફરી બસ સ્ટેન્ડ ગ્રાઉન્ડ મુકામે પહોંચી હતી. કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ જિલ્લા ભાજપા પ્રમુખ વિપિનભાઈ શાહ, દીવ જિલ્લા પંચાયતના સભ્ય નાનજીભાઈ વરજાંગ, પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને દીવ નગરપાલિકાના કાઉન્સિલર ચિંતક રતિકલાલ સોલંકી, વણાકબારા ગ્રામ પંચાયતના મંત્રી જયંતિભાઈ વારા, પૂર્વ સરપંચ મીનાક્ષીબેન જીવન, પંચાયત સ્ટાફ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં બહોળી સંખ્યામાં ત્રિરંગા વસ્ત્ર ધારણ કરી સેલ્ફ હેલ્પ ગ્રુપ અને ગામ સંગઠનના પ્રમુખ બહેનો તેમજ સભ્ય બહેનો, વણાકબારા યુવા જાગૃત માછીમાર ગ્રુપના ભાઈઓ અને વિદ્યાર્થીઓનું સંપૂર્ણ યોગદાન રહ્યું અને સમાજમાં રાષ્ટ્રભક્તિનો એક અનેરો સંદેશ આપ્યો. બ્યુરો રિપોર્ટ, ZSTV દીવ.